નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 15 સંભાવના સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 17. તો જોઈએ બાળકો, 17મો દાખલો શું કહેવા માંગે છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બાળકો, કુલ ગોળા કેટલા છે? તો કે 20. ખામીવાળા ગોળા કેટલા? 4. ખામીયુક્ત ખામીવાળા ગોળા 4 છે. અને આપણને પૂછ્યું છે કે ખામીયુક્ત હોય ગોળો, ખામીયુક્ત એટલે ખામીવાળો હોય તેની સંભાવના શોધો. તો જોઈએ એના માટે મિત્રો, નંબર 1માં તો જોઈએ નંબર 1માં શું કહેવા માગે છે કે જથ્થામાં રહેલ કુલ ગોળાઓની સંખ્યા 20, એમાં ખામીયુક્ત ગોળાની સંખ્યા 4. તો ખામીરહિત એટલે સારા ગોળા હોય, ખામીરહિત એટલે સારા ગોળા. તો ખામીરહિત ગોળાઓની કુલ સંખ્યા બરાબર 20માંથી 4 કાઢો એટલે 16. તો આ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 20 બરાબર. તો ધારી લઈએ, ધારો કે ઘટના એ કાઢેલ ગોળો ખામીયુક્ત છે. હવે ખામીયુક્ત ગોળાઓની સંખ્યા કેટલી છે? 4. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 4. આગળ જોઈએ, ઘટના એના P(a) બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. માટે P(a) બરાબર 4/20, 4×5=20, ભાગ ઉડે એટલે ઉપર વધે 1, નીચે વધે 5. તો માટે P(a) બરાબર 1/5 બરાબર. ચાલો હવે નંબર 2 પર આપણને રકમ શું કહેવા માગે છે. તો કે ધારો કે નંબર 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે, અને તેને પાછો મૂકવામાં પણ આવ્યો નથી. તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો જોઈએ બાળકો, અહીંયા મૌખિક રીતે આપણે સમજીએ કે કુલ 20 ગોળાઓ હતા નંબર 1માં, એમાંથી 16 ગોળા સારા હતા અને 4 ગોળા બગડેલા એટલે ખામીયુક્ત હતા, અને આ 16 ગોળા સારા ગોળા હતા. હવે એણે એમ કીધું છે કે ધારો કે નંબર 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે, અને તે ગોળાને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. સારા ગોળા 16 છે, આમાંથી એક ગોળો હું કાઢી લઉં, એને અહીંયા સાઈડમાં મૂકી દઉં બરાબર. હવે સાઈડમાં મૂકતા સારા ગોળા કેટલા વધ્યા? 15 બરાબર. અને ખામીયુક્ત ગોળા તો કેટલા છે? 4 બરાબર. તો હવે 20 ગોળા હતા, કુલ ગોળા કેટલા વધ્યા? 19 બરાબર. તો નંબર 2 માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 19, કારણ કે એક ગોળો સાઈડમાં મૂકી દીધો હશે. એટલે હવે વધ્યા કેટલા? 19 ગોળા વધ્યા. 19માં 15 ગોળા સારા અને 4 ગોળા ખામીવાળા બરાબર. તો સારો ગોળો હોય તેની સંભાવના શોધવાની છે. તો જોઈએ બાળકો, આપણે જવાબની અંદર ધારો કે આપેલ માહિતી મુજબ નંબર 1માં કાઢેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે ખામીરહિત છે, સારો ગોળો છે, તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. આથી હવે જથ્થામાં 15 ખામીરહિત એટલે કે 15 સારા ગોળા અને 4 ખામીયુક્ત એટલે 4 ખામીવાળા ગોળા, એમ કુલ 19 ગોળા છે. આથી આ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 19. તો ધારી લઈએ, ધારો કે ઘટના બી, કાઢેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે એમ મતલબમાં. તો ઘટના બી માટે
सानुकूल परिणामों की संख्या केटली तो कि 15 सारा गोला है एटले सानुकूल परिणामों 15 बराबर। हवे एज वस्तु फरी पाछी के सानुकूल परिणामों अहीं पी ऑफ बी आवशे बाळको पी ऑफ बी माटे पी ऑफ बी बराबर 15/19 सानुकूल परिणामों 15/ कुल परिणामों 19 बराबर छे। चलो आगळ वधीए नंबर 18 एक खोखा में 1 થી 90 સુધીની લખેલી સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો। તો હવે બાળકો અહીંયા આપણને ખબર છે કે 90 તકતીઓ છે, 1 થી 90 તકતી બરાબર। તો આપણી પાસે કુલ પરિણામો કેટલા થાય? 90 કુલ તકતી છે, 90 બરાબર। એક તકતી પર 1 લખેલો, બીજી તકતી પર 2 લખેલો, ત્રીજી તકતી પર 3 લખેલો, એમ કુલ 90 નંબર સુધી લખેલી તકતીઓ છે। અને કુલ 90 તકતી છે એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે આપણે? 90। તો જો અહીંયા લખેલું છે કે 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી કુલ 90 તકતીઓ છે માટે એક તકતી કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 90। તો નંબર 1 પર આપેલું છે તે ધારી લઈએ। ધારો કે ઘટના એ કાઢેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય। હવે બાળકો જોઈએ આપણી પાસે કે 2 અંકની સંખ્યા હોય તેવા પરિણામ। તો 2 અંકની સંખ્યા તમે 1 થી 90 સુધીમાં તો કે 1 થી 9 એ 1 અંકની સંખ્યા થાય અને 10 થી 90 એ 2 અંકની સંખ્યા થાય બરાબર। તો આ 1 થી 9 કુલ કેટલી? તો કે 9 સંખ્યા 1 અંકવાળી છે અને બાકીની કેટલી વધે? હવે 90માંથી 9 કાઢો તો કેટલા વધશે? 81 સંખ્યા એ 2 અંકની સંખ્યા છે। તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 81। કારણ કે 1 થી 90માં 2 અંકની સંખ્યા 81 આવે। તો માટે પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા બરાબર। તો અહીંયા માટે પી ઓફ એ બરાબર 81/90। હવે 90 90 81 થાય અને છેદમાં 9 દાન 90 9 9 ગયા તો 9 ના છેદમાં 10 વધ્યા। હવે 9 ના છેદમાં 10 વધ્યા એને તમે 0.9 તરીકે પણ લખી શકો, આ જવાબ પણ ચાલે પોઈન્ટ કાપો તો બરાબર। અને પી ઓફ એ બરાબર 9 ના છેદમાં 10 જવાબ પણ ચાલે બરાબર। ચાલો આગળ વધીએ નંબર બે પર એવું કીધેલું છે કે ધારી લઈએ પહેલાં ધારો કે ઘટના બી કાઢેલી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય। હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય બાળકો? કે જેનું વર્ગમૂળ નીકળી શકે એને પૂર્ણ વર્ગ કહેવાય। 2 × 2 એટલે 4 એટલે 2નો વર્ગ 4 કહેવાય। એમ 4નું વર્ગમૂળ કાઢીએ તો 2 આવે, તો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ બરાબર। તો પૂર્ણ વર્ગ 1 થી 90 સુધીમાં કેટલી આવે? તો કે 1, કારણ કે 1નું વર્ગમૂળ 1 જ થાય બરાબર। 1 4, 2નું વર્ગમૂળ 4, 3 3 9 એટલે 9નું વર્ગમૂળ 3, 4 4 16 એટલે 16નું વર્ગમૂળ 4, 5 5 25 એટલે 25નું વર્ગમૂળ 5, એવી રીતે 36 66 36, 36નું વર્ગમૂળ 6, 77 77 49, 49નું વર્ગમૂળ 7, 88 88 64, 64નું વર્ગમૂળ 8 અને 90 90 81 એટલે 81નું વર્ગમૂળ 9. હવે
દસે દાન સો, સોનું વર્ગમૂળ દસ, પણ સો એ 90 કરતાં વધી જાય એટલે આપણે 1 થી 90 સુધીની સંખ્યામાં આટલી પૂર્ણવર્ગ સંખ્યા આવી. કુલ કેટલી છે? તો કે 9. બરાબર. તો અહીંયા આપણે લખેલું છે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9, માટે પીઓ બી બરાબર 9/90. તો ભાગ ઉડાડ્યા 9 એકા 9 અને 90 દાન 90 એટલે 9 9 ગયા 1/10. પોઈન્ટ કાપો તો કઈ રીતે લખાય છે? 0.1 બરાબર, આ રીતે લખાય. આગળ વધીએ બાળકો. ધારો કે ઘટના સી, કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે 5 વડે વિભાજ્ય કોને કહેવાય? કે જેનો ભાગાકાર 5 વડે શક્ય હોય. બરાબર. તો 5 વડે વિભાજ્ય હોય અથવા તો 5નો ગુણિત હોય, આવું પણ તમને પ્રશ્ન પૂછી શકે છે કે 5 વડે વિભાજ્ય, અથવા તો એમ પણ કે 5નો ગુણિત હોય. તો 5 વડે વિભાજ્ય અને 5નો ગુણિત બંને એક જ આવશે. તો જોઈએ, 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 35, 5 8 40, 5 9 45, 5 10 50, 11 5 55, 12 5 60, 13 5 65. બરાબર. 65 પછી કેટલા આવશે? 70. 14 5 70, પછી 75 80. બરાબર. 15 5 75, 16 5 80, 17 5 85 અને 18 5 90. 18 5 90 એટલે ટોટલ 18 સંખ્યાઓ થઈ. બરાબર. આ બધી સંખ્યા તમે ગણો ને, બધી સંખ્યા 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય હોવું એટલે 5 વડે નિશેષ ભાગાકાર થવો. નિશેષ એટલે ભાગાકાર કરતા શેષ શૂન્ય મળે. બરાબર. તો આ બધી સંખ્યા ગણો એટલે કેટલી થાય? 18 સંખ્યા થાય. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 18, માટે પી ઓફ સી બરાબર 18/90. તો આપણે 18 5 90 આપણે ભાગ ઉડાડ્યો હતો, 18 એકા 18 અને 18 5 90, 18 18 ગયા એટલે 1/5, એ આપણો જવાબ. બરાબર છે. આગળ વધીએ. દાખલા નંબર 19, કે એક બાળક પાસે એક એવો પાસો છે જેમની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. હવે આપણે પાસા પર આપણને ખ્યાલ છે, 6 સપાટીઓ 6 બાજુ હોય. એક બાજુ પર એ લખેલો છે, બીજી પર બી, ત્રીજી પર સી, ડી, ઈ અને 6ઠી પર એ લખેલો છે. આવા મૂળાક્ષરો લખ્યા છે. તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. તો પાસા પર નંબર 1 એ મળે, નંબર 2 ડી મળે તેની સંભાવના કેટલી? તો બાળકો, પાસો છે, પાસો ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામો કેટલા આવશે? 6. બરાબર. 6 સપાટીઓ છે એટલે કુલ પરિણામો 6. તો ધારી લઈએ, ધારો કે ઘટના x, અહીંયા મેં ઘટના x ધારેલી છે, કારણ કે એ આપણે ઘટના a પણ ધારી શકીએ, પણ અહીંયા એ મૂળાક્ષર છે એટલા માટે 2 વખત એ ન થઈ જાય, એટલા માટે આપણે x અને y ધારીશું. તો જોઈએ, ધારો કે ઘટના x, પાસા પર બાળકને a મળે છે. બરાબર. હવે a મળે એવા પરિણામો કેટલા થશે? 2. એવી સપાટીઓ 2 છે એટલે એ મળવાના પરિણામો કેટલા થાય? 2. તો જોઈએ, ઘટના એક્સના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 2. બરાબર. માટે પી ઓફ એક્સ બરાબર ઘટના એક્સના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. માટે પી ઓફ એક્સ બરાબર 2/6.
તો બે એકા બે અને બે તેરી છ, એટલે બે બે ગયા એકના છેદમાં ત્રણ, માટે પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં ત્રણ. આગળ વધીએ બાળકો, જોઈએ ડી મળે. હવે ડી મળે તે ઘટનાને ધારી લઈએ આપણે વાય, તો ડી મળે એવી સપાટી કેટલી છે? તો કે એક જ. તો ડી મળે તેવા પરિણામો કેટલા થાય? એક. તો જોઈએ આપણે ઘટનામાં શું લખેલું છે. ધારો કે ઘટના વાય પાસા પર બાળકને ડી મળે છે, તો ઘટના વાયના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એક, માટે પી ઓફ વાય બરાબર એકના છેદમાં છ. આ આપણો જવાબ. આગળ વધીએ બાળકો, 20 નંબરનો દાખલો. હવે બાળકો અહીંયા એક ફૂદડી આપેલી છે, એ ફૂદડી અને ચોપડીની અંદર નીચે એવી નોંધ લખેલી છે કે આ ફૂદડીવાળો દાખલો પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, પરંતુ આ એક સમજણ શક્તિ આગળ વિકસે એ માટે દાખલાઓ આપ્યા હોય છે. તો આપણે દાખલો ગણીએ, જોઈએ શું કહેવા માંગે છે. આવા પ્રકારનો દાખલો એક ભૂતકાળમાં 2 વર્ષ પહેલાં આ પ્રકારનો દાખલો સંભાવનાનો પૂછાયેલો છે. આ પ્રકારનો દાખલો પૂછાયેલો છે, જોઈએ શું કહેવા માંગે છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરક ક્ષેત્ર પર ફેંકો છો, તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? આ એક તીરકામઠા જેવું છું. આપણે તીરકામઠાની રમતમાં તીરને ગોળની અંદર થી પસાર કરવાનું હોય એવું હોય, બરાબર. તો આની અંદર પણ એવું છે કે એક પાટિયું છે, એની વચ્ચે ગોળ છે, ગોળ કાણું છે, બરાબર. તો એણે એવું કીધેલું છે, આ લંબચોરસ એનું માપ આપેલું છે ચોપડીની અંદર, અહીંયા દર્શાવેલું નથી. આ લાંબી બાજુ છે એ 3 છે અને આ પહોળાઈ છે એ 2 મીટર છે. બાળકો લંબચોરસમાં જેની જે બાજુની લંબાઈ લાંબી હોય, જે બાજુ લાંબી હોય એને લંબાઈ તરીકે લેવામાં આવે છે, અને જે બાજુ ટૂંકી હોય પેલી બાજુની સાપેક્ષમાં તો એને પહોળાઈ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને 1 મીટર વ્યાસનું વર્તુળ છે. હવે આ એક પાસાને તમે આ વર્તુળમાંથી પસાર કરવાનું છે, તો તમે પાસો ફેંકો છો તો કાં તો એ આ પાટિયાને અડશે અને કાં તો એ ગોળમાંથી પસાર થઈ જાય. તો પાટિયાને અડે એવા પરિણામો કેટલા? તો કે આ બધા, બરાબર. અને ગોળમાંથી પસાર થાય એવા પરિણામ તો આમાંથી ગમે નથી પસાર થાય, ખ્યાલ આવ્યો. તો કુલ પરિણામોની સંખ્યામાં આપણે પાટિયાનું ક્ષેત્રફળ લેવું પડે અને ઘટના ઉદ્ભવવાના પરિણામો આપણે એમાં આ વર્તુળનું ક્ષેત્રફળ લેવું પડે, બરાબર છે બાળકો. તો જોઈએ, પાસો લંબચોરક ક્ષેત્રમાં કોઈ પણ સ્થળે પડે તે સમસંભાવી ઘટના છે. કાં તો એ વર્તુળમાંથી પસાર થાય ને કાં તો એ પાટિયાને અડે, લંબચોરસ પાટિયાને, બરાબર. એટલે એ સમસંભાવી ઘટના થશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 3 × 2 એટલે 6 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ હંમેશા ચોરસ એકમમાં હોય, સેમી હોય તો ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર, અને મીટર હોય તો ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર, બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ બાળકો, વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ બાળકો, કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર. ધોરણ 5 આ તમે શીખતા આવ્યા છો, પાય આર સ્ક્વેર. પાયની એક અચળાંક છે અને એનું મૂલ્ય 22/7 × 3.14, પણ આપણે આ દાખલાની અંદર ઉપયોગમાં લેવાનું નથી. હવે જવાબ ગણતરી કરીએ, પાય અને 1/2 આખાનો સ્ક્વેર. હવે 1/2 કેમ? કારણ કે વ્યાસ છે 1 મીટર, તો એની ત્રિજ્યા કેટલી થાય? એના કરતાં અડધી, એટલે 1/2 થાય.
તો ત્રિજ્યા 1/2 સ્ક્વેર. હવે એ સ્ક્વેર છે એ એક નહીં લાગે અને બે નહીં લાગે, તો વર્ગ આપો, એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર. અને ગુણાકારનો નિયમ છે હંમેશા કે ઉપર ઉપરનો ગુણાકાર થાય, એટલે આવી રીતે લખેલું છે કે પાયના છેદમાં 1 × 1 ના છેદમાં 4, તો પાય એકા પાય છેદમાં 4 × 4 એટલે પાય બાય 4 પાયના છેદમાં 4 મીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ. તો આપણે ઘટના ઉદ્ભવવાના પરિણામો કેટલા થયા? પાય બાય 4. અને કુલ પરિણામો કેટલા થયા? 6. બરાબર છે બાળકો? તો આગળ વધીએ. ધારો કે ઘટના એ પાસો વર્તુળની અંદર પડશે. હવે વર્તુળની અંદર પડશે તો પી ઓફ એ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ પાય બાય 4 અને લંબચોરસનું ક્ષેત્રફળ 6. બાળકો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પાય બાય 4 છેદમાં 6, 6ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો આ અંશનો છેદ કહેવાય અને આ છેદનો છેદ કહેવાય. તો છેદનો છેદ હંમેશા ઉપર જાય એવું બોલાય, એટલે 1નો ગુણાકાર પાય સાથે થાય. અને છેદનો અંશનો છે, અંશનો છેદ એ છેદમાં આવે આવું બોલાય. છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં જાય, તો 4નો ગુણાકાર 6 સાથે થાય. તો પાય એકા પાય અને 6 × 4 = 24, તો આ આપણો જવાબ ગણાશે. બરાબર છે? કાં તો એ પાટિયાને અડશે અને કાં તો એ વર્તુળમાંથી પસાર થાય. વર્તુળમાંથી પસાર થાય એ એનું ક્ષેત્રફળ અને પાટિયાને અડે એ આખા લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર? ચાલો આગળ વધીએ. છેલ્લો દાખલો 21મો જોઈએ. 21મો દાખલો. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત બોલપેન છે અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો ઘટનામાં સંભાવના એવી પૂછી છે કે પેન તે પેન ખરીદશે, તેની સંભાવના શોધો. હવે ખરીદે ક્યારે? સારી પેન હોય તો જ, નહીતર ખરીદતી નથી. અને આમે સ્વાભાવિક છે, સારું હોય એ જ લોકો ખરીદે ને. નંબર 2, પેન નહીં ખરીદે, તો એનો મતલબ કે પેન ખામીયુક્ત હોય તો જ ન ખરીદે. તો જોઈએ કુલ પેન કેટલી છે? 144. ખામીયુક્ત પેન કેટલી છે? 4. બરાબર? તો સારી પેનની સંખ્યા કેટલી થાય? 124. એટલે કે સારી પેનની સંખ્યા કેટલી? 144 − 20 = 124. તો 124 એ સારી પેન છે અને 20 એ ખરાબ પેન છે, મીન્સ કે ખામીયુક્ત છે. તો આ પ્રયોગના કુલ શક્ય પરિણામો કેટલા થાય? 144. તો ધારી લઈએ, ધારો કે ઘટના એ નૂરી પેન ખરીદી છે. તો નૂરી પેન ક્યારે ખરીદશે? પેન સારી હોય તો જ. બરાબર? તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 124. તો પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો જોઈએ બાળકો, 124 / 144 કુલ પરિણામો, 144 કુલ પેન, 144 છે. એટલે હવે આમાં તમને ખ્યાલ ન આવે મારે કેટલા વડે ભાગ ચલાવવો, તો હંમેશા બાળકો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બે બે વડે ભાગ ઉડાડતા જાઓ, અંતમાં તમારું પરિણામ આવી જશે. બરાબર? તો 124ને તમે બે વડે ભાંગી નાખો તો 2 × 6 = 12, 0 વધ્યા ઉપરથી 4 આવ્યા, 2 × 2 = 4 કેટલા આવ્યા? 62. એવી રીતે 144ના અડધા કરો, અડધા કરવા એટલે એને 2 વડે ભાગાકાર કરવા, તો 2 × 7 = 14 ઉપરથી આવ્યા 4, 2 × 2 = 4 કેટલા આવ્યા? 72. ફરી પાછા આને આપણે અડધા કરીએ કે 31 × 2 = 62 અને
36 દુ 72 બરાબર આપણો જવાબ આવી ગયો 31 ના છેદમાં 36 બે વખત એક વખત ભાગાકાર કરો એટલે જવાબ મળી જાય બરાબર છે ચાલો આગળ વધીએ ઘટના બી નૂરી પેન ખરીદશે નહીં હવે નૂરી પેન ક્યારે ન ખરીદે જ્યારે ખામીયુક્ત પેન હશે ત્યારે તો ઘટના બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 20 કારણ કે ખામીવાળી પેન કેટલી છે 20 તો 20ના છેદમાં 144 ભાગ ઉડાડીએ ફરી પાછા આના 20ના અડધા 10 અને 144ના અડધા 72 જોઈએ આગળ 10ના અડધા 5 અને 72ના અડધા 36 આવી ગયો જવાબ બરાબર હવે નોંધમાં અહીંયા એવું લખેલું છે કે ઘટના બી એ ઘટના એની પૂરક ઘટના છે કારણ કે પહેલી ઘટના શું હતી કે પેન સારી હતી પેન બે પ્રકારની છે એક તો સારી પેન અને એક તો ખામીવાળી પેન બરાબર તો પહેલી ઘટના એવી હતી સારી પેનની અને બીજી ઘટના એવી હતી ખામીવાળી પેનની તો ખરેખર એ ઘટના એની પૂરક ઘટના જ થઈ ને બી બરાબર એ બાર તો પહેલી ઘટનામાં આપણે જવાબ શું આવ્યો હતો 31ના છેદમાં 36 પી ઓફ એ બરાબર 31ના છેદમાં 36 તો પી ઓફ એ બાર બરાબર શું થશે પી ઓફ બી બરાબર એ બાર બરાબર માટે પી ઓફ બી બરાબર પી ઓફ એ બાર અને એ બાર પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ કારણ કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 થાય માટે પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ પી ઓફ એ મળ્યું હતું 31ના છેદમાં 36 તો લસા લઈએ 36 એકા 36 36 લસા લઈએ તો 36 એકા 36 માઇનસ 31 તો 36માંથી 31 જાય તો 5 5ના છેદમાં 36 બરાબર છે બાળકો બસ આજના દિવસે આટલું જ થેન્ક યુ કાલે મળીશું